ભુજ માધાપર હાઈવે પર આવેલ દીપક પેટ્રોલપંપ નજીકથી અનવર આમદસમા પગે જઈ રહ્યા હતા ત્યારે હનીફ કમાલ નામનો શખ્સ બાઇકથી આવ્યો હતો અને અનવર આમદસમાને પીઠના ભાગે છરી મારી ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત અનવર સમાને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અનવર સમાના જણાવ્યા પ્રમાણે જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ ભુજના હંગામી આવાસમાં પણ હુમલાનો બનાવ બન્યો છે. કમલેશ નામના શખ્સે સામેવાળા પરિવાર પાસેથી 3000 રૂપિયા ઉછીના લીધા હતા અને કમલેશ એ પરત આપવા માટે સમય માંગતો હતો, પરંતુ આજે સવારે એ પરિવાર આવી અને કમલેશ ઉપર હુમલો કર્યો હતો. પાઇપ સાથે આ પરિવારે સામૂહિક હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. કમલેશ હાલ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સવારે પણ કમલેશ સાથે મારકૂટ થઈ હતી. ફરી પાછી સાંજે આ પરિવારે આવી અને કમલેશ ઉપર પાઇપથી હુમલો કર્યો હતો. શું છે આખી ઘટના સાંભળીએ કમલેશ પાસેથી. કમલેશ હંગામી આવાસ, 3-4 બાપ દીકરો હતા. હું બેઠેલો ગાડીમાં આવીને મારકૂટ કરી કે રૂપિયા મારા બાકી છે, દે મોબાઈલ જાતવાની ગાડીમાં. સવારે પણ માર્યો હતો. સવારે હું કાંઈ કરવા ના આવ્યો. કેસ પતાવટ થઈ ગઈ, ભાઈથી કરાવી પતાવટ. પછી જમણા આવીને બાપ દીકરો અને બેનું દીકરી મા ઘરવાળી બધા મારવા આવ્યા. 4 જણા હવે માગે સામે મારા માટે. હા, 3000 રૂપિયા. હા, એ કહે છે હું મેં એને કીધું દઈ દઈશ તારા રૂપિયા. એ મને હમણાં ને હમણાં કાપે કે મોબાઈલ દે તારો. મારા મોબાઈલ જાત લીધો. મોબાઈલ કેમ હતો સવારે મેં છોડાય માન કાઢીને પાછા આવ્યા કે મારા બાપને તેમ આડ્યો કેમ. હા, મામા મારે 4 જણા થઈને પાઇપ કાઢીને છકડો લઈને આવ્યા હતા. મારું નામ ધવલ જવાહરલાલ ગોર છે સાહેબ. એનું નામ કમલેશ મોહનલાલ સોઢા છે ને GIDC હંગામી આવાસમાં રહે છે સાહેબ. સર, રૂપિયા બાબતે એનો હતો રૂપિયા ઉઘરાણી કરવા આવેલો. આ છોકરાના મા બાપ છે નહીં, મારા કને મારા ભેગો જ કામ કરે છે શાકભાજીનો. અમે બે જણા કામ કરીએ છીએ. એણે પહેલાંય પણ એને કીધેલો કે હું તમારા પૈસા થોડા કરીને આપી દઈશ. પણ એનો કાંઈક પણ કોઈપણ બનાવ સંજોગે રૂપિયા એના કને થયા નહીં. પછી એનો ફોન હતો, એ એને જે રીતે જાટવાની કોશિશ કરી હોય, મસ્તી કરી હોય કે રૂપિયા એ કે હું દઈ દઈશ, મારો ફોન આપી દો. એ ફોન જાટીને નીકળ્યો તો એને ધક્કુસટ કરી સવારના બાબતમાં. તો સવારનો હું જઈને એને પતાવટ કરાવી આવ્યો, ભાઈ હમણાં હું તો દઈ દેશે તમને રૂપિયા. મોટા દિવસે હું તો કાંઈ ફાંદા પૂંધ્યું ન કરો તમે. તમારે આપણા તહેવાર બગાડવાનું શું કારણ? આવી રીતે કરીને કાંઈ ફાયદો થવાનો નથી. સવારના જેમ તેમ પૂરો કરીને હું ઘરે ગયો. મારા હું પ્રમુખ સ્વામી રહું છું. મારા મમ્મી પપ્પાને એ લોકો બધા ભેગા રહે છે. આ છોકરો અનાજ છે એટલે મારા મમ્મી પપ્પા કને જ રહે છે. તો સાંજના હું મોડેકથી આવ્યો ત્યારે આ બનાવ બની ગયેલો. એટલે હું આ લોહી લોવાણ હતો ને મેં એને તેડીને સીધો હોસ્પિટલ જ આવેલો. એટલે મેં એને કીધો હું તો શું થયો મને કે ધવલભાઈ મને કે વાત કરવાના બાને બારે બોલાયો અને દુકાને પાઇપ પર મને માર્યો છે. એને સિરિયસ ઇન્જેક્સ થઈ આવ્યો છે. જો તમે એને મારા વાળા એક હતા રાજેશભાઈ ભાનુશાલી, બીજો એમનો છોકરો હતો ચિરાગ રાજેશ ભાનુશાલી, ને બીજા બે જણા હતા. નામ મને ખ્યાલ નથી કારણ કે હું પહોંચ્યો ત્યાં સુધી એ લોકો મારકૂટ કરી લીધી હતી. એમનું સાહેબ GIDC હંગામી આવાસમાં જ રહેવાનું. સર, એ કાંઈક નાસ્તાની ને એવો બધી રાખે છે, રાશનની ને એને ઇમ્યુનિટેશન ને એ બધો રાખે છે દુકાન.